અગત્યની જાણકારી સામે આવી છે. કરોડો રૂપિયાના લૂંટના આરોપીની ગુજરાત એટીએસે કરી છે ધરપકડ. શિવપુરી ગોસ્વામી આખરે ગુજરાત એટીએસના સખંજામાં આવી ગયું છે. આંતરરાજ્ય ગેંગો સાથે મળી તે ગુજરાત અને મુંબઈમાં, જોકે મહારાષ્ટ્ર અન્ય કેટલાક વિસ્તારોમાં પણ તેને ગુનાઓને અંજામ આપ્યો હતો. એટીએસને આખરે તેને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. આપણે જણાવી દઈએ કે છોટા રાજન ગેંગના સાગરીતો સાથે મળીને મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ધાડ અને લૂંટના બનાવોને અંજામ આપ્યો હતો. ત્યારે આ વિશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી. યુનુસ, આખરે મોસ્ટ વોન્ટેડ કરોડોની લૂંટનો આરોપી સખંજામાં આવ્યો છે, શું ખુલાસાઓ થયા છે? દીપાલી, મૂળ અમદાવાદના વસ્તારનો વતની છે અને હાલ તે મલાડના મુંબઈમાં રહેતો હતો. તે છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલા રાજેશ ખન્ના, સરમદ ખલીલ બેગ તથા અન્ય એક જે સાગરી તથા તેની સાથે મળીને ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સંખ્યાબંધ લૂંટ તથા ધાડના ગુનાઓમાં તેની સંડોવણી ખુલી છે. મુખ્યત્વે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય હતો અને વર્ષ 2011માં તેને 80 લાખના હીરાની લૂંટ સુરત ખાતે કરી હતી. તે ઉપરાંત ભિલાડ તથા અન્ય સ્થળોએથી પણ લૂંટના અને ધાડના બનાવોમાં તે અંજામ આપી ચૂક્યો હતો. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે તે વસ્તાર આવ્યો છે. તે માહિતીને આધારે એટીએસની ટીમે તેને ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ સિવાય તેને ગુજરાત, મુંબઈ તથા અન્ય વિસ્તારોમાં ક્યાં ક્યાં લૂંટ છોટા રાજન ગેંગ સાથે પણ સંકળાયેલો છે. અન્ય ગુનેગારોના નામ પણ ખુલી શકે છે? અન્ય ગુનેગારોના નામ પણ ખુલી શકે છે. તેના દ્વારા આચરવામાં આવેલા અન્ય લૂંટ તથા ધાડના ગુનાઓના પણ બનાવો ખુલી શકે છે અને સાથે જ ગુજરાતમાં અને અમદાવાદમાં આ પ્રકારની લૂંટ તથા જે ગુનાઓને અંજામ આપનાર જે ગેંગો છે તેની સાથે પણ સંડોવણી ખુલી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં જે ધાડ લૂંટના બનાવો બન્યા છે અને તે વણ ઉકલ્યા છે તેનું પણ પગેરું ચોક્કસ મળી શકે છે. અને અત્યાર સુધી તેના દ્વારા જે 5 ગુનાઓની કબૂલાત કરવામાં આવી છે અથવા તો તેની જે સંડોવણી ખુલી છે તે નાના ગુનાઓ નથી, મોટા ગુનાઓ છે. અને જે 2018માં રાજેશ ખન્ના તથા મોહમ્મદ ઘોષ, કે જે છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલ છે, તેઓની સાથે મળીને મુંબઈની જે રેલવે સ્ટેશન છે ત્યાં ફાયરિંગ કરીને તેને 17 લાખ રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. આ જ પ્રકારે તેને 2018માં સેલવાસમાં સોની વેપારી ઉપર ફાયરિંગ પણ કર્યું હતું. એટલે કે આ રીતે લૂંટના ઈરાદે અથવા તો અન્ય ગુનાઓને અંજામ આપવા માટે જે ફાયરિંગ સહિતની ઘટનાઓને અંજામ આપ્યો છે અને તે વનુકલ્ય ગુનાઓ છે તેનું પગેરું પણ મળી શકે છે, તેનો ભેદ ઉકેલાઈ શકે છે. અને તેની સાથે સંકળાયેલા જે અન્ય લૂંટારુઓ અથવા તો આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિવાળા શખ્સો છે તેઓની પણ વિગતો બહાર આવી શકે છે. જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ. તો મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી છે. છોટા રાજન ગેંગના સાગરીતો સાથે મળીને મોટી લૂંટને અંજામ આપનાર શિવપુરી ગોસ્વામી આખરે પોલીસના સખંજામાં આવી ગયું છે. એટીએસે બાતમીના આધારે તેની ઝડપી કરી લીધી છે, ઝડપી લીધો છે. અને તેની પૂછપરછ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલી મોટી 5 લૂંટનો ભેદ પણ ઉકેલાયો હોવાની જાણકારી સામે આવી છે.